નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટના ફોન ઇન લાઈવ કાર્યક્રમ હેલો કૃષિ દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ કે ખેતી એ હવામાન આધારિત અને કુદરત આધારિત વધારે રહી છે. આવા સમયે જો આપણે પરંપરાગત જ ખેતી કરતા રહીએ તો એમાં ઘણી વખત નુકસાની પણ ભોગવવી પડે છે. તો અત્યારે વૈજ્ઞાનિકો અને જે કૃષિ ક્ષેત્રે પ્રયોગ કરે છે એવા લોકોએ ખેતીમાં પરંપરાગત ખેતીની સાથે સાથે થોડા સૂક્ષ્મ તત્વો પણ ઉમેરી અને ખેતીને વધારે ઉપજદાયક બનાવી શકાય એ માટેના પ્રયત્નો ચાલી રહ્યા હોય. અને દરેક ખેડૂતે અત્યારે સૂક્ષ્મ તત્વો વિશે સાંભળી જ હશે, છતાં પણ આ સૂક્ષ્મ તત્વો શું છે, એની ખેતીમાં અગત્યતા શું છે એ વિશે આજે આપણે વાતો કરીશું. દર્શક મિત્રો, આજે આપણને સૂક્ષ્મ તત્વોની અગત્યતા વિશે વાત કરવા માટે ડૉક્ટર એમ એસ સોલંકી સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. તેઓ સહસંશોધન વૈજ્ઞાનિક છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગમાં. આપણે એમને આવકારીએ. નમસ્તે સાહેબ. નમસ્તે ખેડૂત મિત્રો. સોલંકી સાહેબ, સૌથી પહેલાં તો અમારા દર્શક મિત્રોને આપ એ જણાવો કે આ સૂક્ષ્મ તત્વો એટલે શું? સૂક્ષ્મ તત્વો એ છોડને આવશ્યક 17 પોષક તત્વોની જે જરૂરિયાત છે એ 17 પોષક તત્વોમાં 8 પોષક તત્વોની જરૂરિયાત ખૂબ જ ઓછા પ્રમાણમાં રહી છે. આ ઓછા પ્રમાણમાં જરૂરિયાત રહી છે એવા તત્વોને આપણે સૂક્ષ્મ પોષક તત્વો કહીએ છીએ. પણ એનો અર્થ એવો નથી, આ 8 પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વ ના હોય તો છોડ પોતાનો સર્વાંગી વિકાસ કરી શકતો નથી. એટલે જેટલી અગત્યતા મુખ્ય પોષક તત્વોની છે તેટલી જ સૂક્ષ્મ પોષક તત્વોની અગત્યતા છે. અચ્છા સાહેબ, આપણે દર્શક મિત્રોને એ પણ જાણવું ગમશે કે સૂક્ષ્મ તત્વો કેટલા કેટલા પ્રકારના હોય અને એ કયા કયા હોય એના વિશે નામ તમે એના જણાવો ને. હા, સૂક્ષ્મ તત્વો છે, પહેલાં આપણે 7 ગણતા હતા, હવે 8 ગણીએ છીએ. જી, એની અંદર પહેલું છે લોહ, બીજું જસત, ત્રીજું છે તાંબુ, ચોથું છે મેંગેનીસ, બોરોન, મોલીબ્ડેડમ, ક્લોરિન અને નિકલ. જી, નિકલ છે એ આપણે છેલ્લા વર્ષોમાં ઉમેર્યું છે. પહેલાં આપણે 7 સૂક્ષ્મ તત્વો ગણતા હતા, આજે આપણે 8 પોષક તત્વો તરીકે સૂક્ષ્મ પોષક તરીકે ઓળખીએ છીએ. દર્શક મિત્રો, આપ પણ સૂક્ષ્મ તત્વો વિશે જો જાણવા માગતા હોય તો નિષ્ણાંતની સલાહ લેવા માટે તમે અમને અત્યારે ફોન પણ કરી શકો છો. હવે સોલંકી સાહેબ, આપણે દર્શક મિત્રોને એ પણ જણાવો કે જે જમીનમાં સૂક્ષ્મ તત્વોની અત્યારે જેમ ઉમેરવાની જરૂર પડી છે તો એના ઉમેરવા માટે જે એની ઉણપ થઈ તો એ ઉણપ થવાના કારણો શું, એના વિશે જણાવો. તમને 4-5 કારણ આપું. જી, તો પહેલાં આપણે ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવતા થયા છે. ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ એટલે એવી પદ્ધતિ કે એક પાક લીધા પછી તરત આપણે બીજો કે ત્રીજો પાક લેતા હોઈએ છીએ. એટલે સતત ખેતી પદ્ધતિ લેવાથી પાકમાં જમીનની અંદર આ પોષક તત્વોની ઉણપ પેદા થઈ. બીજું છે એ વધારે ઉત્પાદન આપતી વેરાયટીઓ વાવતા થયા, બીટી કોટન અને બીજી હાઇબ્રિડ વેરાયટીઓ વાવતા થયા, એને કારણે પણ પોષક તત્વો છે જમીનમાંથી ઉપાડ વધારે થયો, કારણ કે એનું ઉત્પાદન સામાન્ય જાતો કરતાં વધારે છે. ત્રીજું એવું છે કે આપણે જે ખાતરો વાપરતા હતા એ ઓછા ટકાવાળા હતા, આજે વધારે ટકાવાળા ખાતરોનો ઉપયોગ કરીએ છીએ. જમીનમાંથી છોડને પોષણ તત્વો વધારે મળે છે અને ઉપાડ પણ વધારે થાય છે, એને પણ કારણે પણ આવું બનતું હોય છે. સાહેબ, તમને અટકાવીશ, એક દર્શક મિત્ર આપણી સાથે છે. હેલો કૃષિ દર્શન. હેલો. હેલો. હા સર, મારે એ જાણવું છે કે આપણે કપાસ અને મગફળીમાં કયા કયા સૂક્ષ્મ તત્વોની જરૂર પડે. જી હા, આમ તો 7-7 પોષક તત્વો કે 8-8 સૂક્ષ્મ તત્વો છે એ દરેક પાકને જરૂર પડતી હોય છે, કે કારણ કે વૈજ્ઞાનિકો આવશ્યક પોષક તત્વોની અંદર એમને લીધેલા છે. પણ ધારો કે અમુક પોષક તત્વો છે અમુક પાક વધારે લેતા હોય છે. મેંગેનીઝ તત્વ છે એ કપાસની અંદર વધારે જરૂરિયાત પડતી હોય છે, એટલે કે સૂક્ષ્મ તત્વો દરેક પ્રકારના કપાસ હોય કે મગફળી હોય એમને ઓછા વધતા પ્રમાણમાં આપવાના જ રહે છે. ઓછા વધતા પ્રમાણ આપી શકાય, એકદમ ઓછા આપી શકાતા નથી. હા, આપણે વાત કરતા હતા કે સૂક્ષ્મ તત્વોની ઉણપના કારણો. હા, એક ત્રીજું કારણ તમને આપું કે એકની એક જમીનમાં એકનો એક પાક જ્યારે આપણે લેતા હોઈએ છીએ ત્યારે પણ જમીનની અંદર એકના એક તત્વોનો ઉપાડ થતો હોવાથી આવા પોષક તત્વોની ઉણપ પેદા થતી હોય છે. મગફળી પછી મગફળી અથવા તો કપાસ પછી કપાસ લેતા હોઈએ ત્યારે આવા પોષક તત્વોની ઉણપ જણાય છે. અને છેલ્લે આપણે ગણીએ તો આપણા જે ચીલાચાલુ જે ખેતી હતી જેની અંદર આપણે રાસાયણિક ખાતરોની જગ્યાએ દેશી ખાતરો, કમ્પોસ્ટ અને એવા ખાતરો ઉમેરતા હતા, ખોળ ઉમેરતા હતા, એ આજે આપણે બંધ કર્યા છે. એને કારણે જે એની અંદર સૂક્ષ્મ તત્વો હતા એ સૂક્ષ્મ તત્વો છે જમીનમાં આપણે ઉમેરવાનું બંધ કર્યું અને એને કારણે આજે આ સૂક્ષ્મ તત્વોની ઉણપ દેખાય છે.
સોલંકી સાહેબ, જેમાં તત્વોનું નામ સૂક્ષ્મ તત્વો છે, બરાબર છે, તો આવા તત્વોની જરૂરિયાત છોડમાં કેવી અથવા તો શા માટે એની જરૂરિયાત હોય છે? હા, તો તમને બીજી રીતે કહું તો લોહ તત્વ છે એ નીલકણોના બંધારણ માટે જરૂરી છે, એ જ રીતે જસત તત્વ છે એ આંતરશિરાઓ અથવા તંત્રસ્ત્રાવ માટે જે જરૂરી છે એના બંધારણ માટે ઉપયોગી છે, તાંબુ છે એ ઉત્સેચકોના બંધારણમાં જરૂરી છે, મેંગેનીઝ તત્વ છે એ રાસાયણિક તત્વોના બંધારણ તેમજ તેને સયાપચનની ક્રિયા માટે ઉપયોગી છે, બોરોન તત્વ છે એ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ જેવા પદાર્થો બનાવવા માટે ઉપયોગી છે, મોલિબ્ડેનમ છે એ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે, ક્લોરિન છે એ છોડની અંદર જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે એની અંદર ઓક્સિજન પૂરો પાડવાનું કાર્ય કરે છે, અને છેલ્લે નિકલ છે એ નાઇટ્રોજનના સ્થિરીકરણ માટે ઉપયોગી છે. અચ્છા, એક દર્શક મિત્રને આપણે સાંભળીએ. હેલો કૃષિ દર્શન. હા સર, હું અમરેલીથી વાત કરું છું. જી સર, અમે દર વર્ષે ખેતીના પાયામાં જે ડીએપી આવે છે, પછી યુરિયા હોય છે, ઝિંક બી છાંટીએ છીએ, બરોબર, સલ્ફર બી નાખીએ છીએ, છતાં પણ જે આપણે કપાસના દર વર્ષે જે પાક હોય, બરોબર, એમાંથી ફૂલના છોડવા બી આવી જાય છે અને કપાસના ફૂલનું સંતતિકરણ પણ થઈ જાય છે, પણ એમાં જે ઝીંડવું બંધાઈ જાય પછી ઝીંડવું પૂરતું પરિપક્વ નથી થતું અને ખરી જાય છે, તો એના માટે ક્યાં પોષક તત્વોની ઉણપ હોય શકે અથવા શું છાંટવું જોઈએ જેનાથી કપાસના છોડવા ના ખતે અને વધુમાં વધુ ઉત્પાદન આવી શકે? હા, ખૂબ જ આપનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. આપણી જમીનનું જો પૃથ્થકરણ કરાવીએ તો એની અંદર ક્યાં ક્યાં પોષક તત્વો છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આપણે માઇક્રોન્યુટ્રિયન્ટની વાત કરીએ છીએ, એ એફ એમ એન જેડ એન સીયુ, આ બધા પોષક તત્વોની કયા તત્વોની ઉણપ છે એ જાણી શકાય છે. બીજું કે આ સિવાયના પોષક તત્વો સિવાય જમીનની અંદર જમીનનું બંધારણ કેવું છે, એનું પ્રત કેવું છે, એનું પોત કેવું છે, હવામાન કેવું છે, પાણીની તંગી છે કે પેલું છે, એની ઉપર પણ ઘણો આધાર રહેતો હોય છે. એટલે સ્પેશિયલ કારણ તરીકે આપણે જ્યારે ફૂલના છોડના અથવા તો ખરી જતા હોય એના માટે પોષક તત્વો તો જરૂરી છે જ, પણ એ સિવાયની પાણીને આપવાની પદ્ધતિ, હવામાન પણ એની અંદર ભાગ ભજવતા હોય છે, એટલે સ્પેશિયલ કારણ એને કહી શકાય નહીં. તો એવું અટકાવવા માટે એને શું કરવું જોઈએ? હા, એનું અટકાવવા માટે જમીનનું પહેલાં પૃથ્થકરણ કરાવે અને જરૂર પડે તો એના છોડ લઈને કૃષિ યુનિવર્સિટીમાં જે નિષ્ણાતો છે એમને મળે તો એનો ખાસ ખ્યાલ આવશે. જી, હવે સાહેબ આપણે જે વાત કરીએ કે સૂક્ષ્મ તત્વોની છોડમાં જરૂરિયાત કઈ રીતે હોય છે, તો હવે જે સૂક્ષ્મ તત્વોની અછત જ્યારે ઊભી થાય અથવા જેમ આપણે વાત કરી કે જમીનમાંથી ખૂબ ઉપાડ કરી લીધેલો છે સૂક્ષ્મ તત્વોનો છોડે, તો એવે જે ઉણપ જ્યારે થતી હોય તો કયા તત્વોની ઉણપથી જે ખેડૂતને કેવો એને કેમ ખબર પડે કે આ પાકમાં આ તત્વોની ઉણપ છે? પણ એનો જવાબ આપો એ પહેલાં એક દર્શક મિત્ર આપણી સાથે છે, સાંભળીએ. હેલો કૃષિ દર્શન. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હવે મારે સોલંકી સાહેબ પાસેથી એ જાણવાનું છે કે ખાસ કરીને આંબાની ખેતી છે, એ કોઈ ફળાવ ખેતી છે કે જે બાગાયત ખેતી આપણે કહેવાય, એમાં ઉત્પાદન ના મળતું હોય તો શું કમી હોય શકે? આપને એક દાખલો આપું કે હું પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છું, અમે આંબો વાવેલો અમારી સ્કૂલમાં, પરંતુ એ ઉછરતો જ નહોતો, નાનો નાનો થાય અને કાં તો બળી જાય અને કાં તો ઉગે જ નહીં એવું બનતું હતું, તો આને માટે થોડું માર્ગદર્શન આપશો? આંબા માટે ખાસ તો જમીનની ચકાસણી કર્યા પછી જો પોષક તત્વોની કોઈ ઉણપ હોય તો જમીનમાં દેશી ખાતરો અથવા તો ખામણું મોટું કરી એની અંદર દેશી ખાતર ભરી અને જરૂરી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા ખાતરો આપી અને જો પાક લેવામાં આવે અથવા તો આંબો વાવવામાં આવે તો લગભગ આંબા ઉછેરવામાં કોઈ વાંધો પડતો નથી. પણ કોઈ કારણસર કોઈ એમાં તળકીડી હોય અથવા તો કોઈ રોગ જીવાત હોય જમીનની અંદર, એનું જો પૃથ્થકરણ આપણે અથવા તો એને કારણે કંઈ થતું હોય તો આપણે એ જાણી શકતા નથી, અથવા તો એના નિષ્ણાતો પાસે આપણે જઈએ અથવા તો એ જમીનને ત્યાં લઈ જઈએ અથવા તો એની માટીનું એનાલિસિસ કરાવીએ, પૃથ્થકરણ કરાવીએ અને એમાંથી કોઈ ઉણપ નીકળે તો આપણે એનું નિરાકરણ કરી શકાય છે. અચ્છા, હવે આપણે વાત કરતા હતા કે સૂક્ષ્મ તત્વોની ઉણપ એ કઈ રીતે ખ્યાલ આવે, હવે જે એના અલગ અલગ જે તત્વો તમે ઘણા એવા લોહ, મેંગેનીઝ, જસત, બોરોન, તો હવે આ જે તત્વો છે એની ઉણપ છે એવું કેવી રીતે ખ્યાલ આવે? હા, એના લક્ષણો અને જો એ ઉણપ આવી છે તો એને કેવી રીતે નિયંત્રણ કરવી એના વિશે વિગતવાર માહિતી? હા, એની થોડી આપણે વિગતવાર માહિતી આપીશું. જે સૂક્ષ્મ તત્વો છે એ છોડની અંદર ચલિત છે, એ ચલિત તત્વોની ઉણપ છોડના નીચેના પાંદડામાં દેખાય છે. જી, ધારો કે નાઇટ્રોજન તત્વ છે એ ચલિત છે
તો નાઇટ્રોજન તત્વના ઉણપ હોય તો કોઈ પણ છોડના નીચેના પાન છે એ પીળા પડશે, પછી ઉપરના પાન પીળા પડશે. જે તત્વ છોડની અંદર ચલિત નથી એવા તત્વો જેવો કે બોરોન અને કેલ્શિયમ, એની ઉણપ છે એ છોડના ટોચના ઉપલા ભાગમાં કુમળા ભાગ ઉપર પડશે, એટલે કે એ ભાગની અંદર એની અંદર પીળાશ પહેલાં દેખાશે. એટલે કે જે પોષક તત્વો ચલિત છે એની ઉણપ નીચેના ભાગમાં દેખાય. આપણે વાત આગળ ચાલુ કરી રાખીએ અને એક દર્શક મિત્રને સાંભળીએ. હેલો કૃષિ દર્શન, લાગે છે કે સંપર્ક નથી, આપણે વાત ચાલુ રાખીએ. હા, તો એ રીતે આપણે કયા તત્વની ઉણપ છે એ આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો લોહ તત્વની જો ઉણપ હોય તો છોડના પાંદડા પીળા પડે, એની જે ઉગાવવાવાળા પાંદડા હોય એ પહેલાં પીળા પડે, મગફળીની અંદર આ વધારે જોવા મળે અને મગફળીની અંદર નીચેનાનો જે લીલો ભાગ છે એ ગુમાવે છે, અને ચૂનાયુક્ત જમીનની અંદર આ તત્વની ખામી વધારે જોવા મળે છે. આ માટે આપણે ફેરસ સલ્ફેટ જે બજારમાં મળે છે FeSO4, એ ફેરસ સલ્ફેટનું 1% દ્રાવણ અને 0.1% હીરાકસી અથવા તો સાઇટ્રિક એસિડના ફૂલ સાથે, હીરાકસી નહીં પણ સાઇટ્રિક એસિડ જેને કહીએ છીએ એના ફૂલ સાથે, લીંબુના ફૂલ સાથે એ દ્રાવણને બનાવી અને જો છોડ ઉપર છાંટવામાં આવે 10-15 દિવસના અંતરે 2-3 છંટકાવ કરવામાં આવે તો આ છોડની ઉણપ, જે ફોરેસ્ટની ઉણપ છે એ આપણે નિવારી શકીએ છીએ. એ જ રીતે જસતની અંદર છે એ જાંબલી રંગ ધારણ કરે, એની કિનારી છે એ વાકી વળી જાય છે, તપકિરિયા રંગની કિનારી દેખાય છે, છોડ પીળા કલરના થઈ જાય છે અને એની આંતરશીરા અને ગાંઠ છે એ નાની બનતી જાય છે. આવા સમયે જે છે એ ઝીંક સલ્ફેટ ZnSO4 એને 0.5% દ્રાવણ અને એની સાથે 0.25% દ્રાવણ ચૂનાનું ભેળવી અને જો આ આપણે આપવામાં આવે તો જસતની આપણે ઉણપ નિવારી શકીએ છીએ. એ જ રીતે તાંબાની ઉણપ હોય તો એની જરૂરિયાત ખૂબ જ ઓછી હોવા છતાં એમાંથી એની ખામીને નિવારવા માટે ખાસ કરીને આપણે કોપર સલ્ફેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ એના સિમ્પટમ્સમાં જોઈએ તો એની પાન છે એ પીળાશ પડતા સફેદ થઈ જાય છે, પાન ટૂંકા રહે છે અને પાનની ટોચ સુકાય છે અથવા તો સુકાયેલી જણાય છે. એટલે એની અંદર 0.5% કોપર સલ્ફેટની સાથે 0.25% ચૂનાનું પાણી જો આપણે આપીએ તો આ તત્વની ખામી છે એ નિવારી શકાય છે. એ જ રીતે મેંગેનીઝ તત્વ એવું છે કે એની અંદર છે એ છોડ તપકિરિયા રંગની કિનારી ધારણ કરે અને છોડનો વિકાસ બરાબર થતો નથી, રાખોડી કે લીટીઓ જોવા મળે પીળા રંગની, અને મેંગેનીઝ સલ્ફેટ એની અંદર ઉપયોગ કરી 0.5% અને 0.2% દ્રાવણ છે એ રાખીને જો ચૂના સાથે તો આપણે આ છોડના જે પોષક તત્વો છે એ પૂર્ણતા કરી શકાય છે. તો એમાં હવે જે બહુ તમે શરૂઆતમાં કહ્યું કે બહુ ઓછી માત્રામાં જરૂર પડે એવા જે તત્વો હોય છે, જેમ કે હવે આપણે વાત કરવાના છીએ બોરોન, તો બોરોનની જે ઉણપ હોય તો એના વિશે કઈ રીતે ખ્યાલ આવે? હા, બોરોનની ઉણપ હોય તો છોડ છે એનો વિકાસ અથવા તો ઉગાવ એકદમ ઓછો થાય છે, અગ્રકલિકાઓ સુકાય છે, પ્રકાંડ કે મૂળ હોય એની અગ્રકલિકાઓ એકદમ વિકાસ રૂંધાઈ જાય છે કારણ કે એ ચલિત હોવાથી, અને મૂળનો વિકાસ અટકી પડે છે. અને આવા તત્વની ખામી હોય તો બોરેક્સ પાવડર અથવા તો બોરિક એસિડ જે બજારમાં મળે છે એ 0.2% દ્રાવણનું છંટકાવ કરવાથી આ 2-3 છંટકાવ કરીએ તો આ તત્વની ઉણપ આપણે નિવારી શકીએ છીએ. હવે આ જ રીતે મોલિબ્લેડમ ને ક્લોરિન અને નિકલ આ જે 3 તત્વો છે એને કઈ રીતે ખામી જાણી શકાય? હા, મોલિબ્લેડમની અંદર આપણે જોઈએ તો છોડનો પાન છે એ સુકાય છે અને એક ચાબુક જેવું ધારણ કરે છે, જેને કારણે આપણે જોઈ શકીએ છીએ કે આ તત્વની ખામી છે. મગફળીના પાંદડા છે એ કાળાશ ધારણ કરે છે અને એને કારણે પણ આપણે જોઈ શકાય છે કે મગફળી કાળી જે હોય એની જાય આખી કાળી થઈ જાય છે. અને એમોનિયમ મોલિબ્લેડમ 0.05% દ્રાવણ છાંટવાથી, 2-3 દ્રાવણ છાંટવાથી આ મોલિબ્લેડમ તત્વની ખામી આપણે નિવારી શકીએ છીએ. એ જ રીતે ક્લોરિનની તત્વની અને નિકલ તત્વની ખામી આપણે મોટાભાગે આપણા વિસ્તારમાં જોવા મળતી નથી, પણ એ માટે આપણે જો દેશી ખાતરો સતત આપતા રહીએ તો આ તત્વની ખામી ઉત્પન્ન થતી નથી અને એમાંથી આપણે નિવારી શકીએ છીએ. એક દર્શક મિત્ર આપણી સાથે છે. હેલો,
દર્શક મિત્રો, સૌથી પહેલા આપના ટીવી સેટ નું વોલ્યુમ થોડું ધીમું કરી આપશો. અચ્છા, ચલો વોલ્યુમ હું દૂર વયો જાઉં. જી હા સાહેબ, મારે છે ને, મેં એરંડી વાવી છે ફક્ત જમીનમાં. બરાબર. હા, તો એમાં સારો ફળ આવે ને એના માટે મારે શું કરવું? અચ્છા, હા, એરંડીના વાવેતર કર્યું છે એમ. હા, એરંડીના પાક માટે આપણે જે ભલામણ કરેલું જે ફર્ટિલાઇઝરનો ડોઝ છે, રાસાયણિક ખાતરોનો, એ આપવાનો રહે છે. અને જો જમીનનું પૂતકરણ કરાવેલું હોય અને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની ઉણપ હોય અને એમાં જે ભલામણ કરેલો જથ્થો આપવામાં કહ્યું હોય એ પ્રમાણે આપવાથી આપણા પાકનું ઉત્પાદન આપણે સારી રીતે લઈ શકીએ છીએ. હવે સોલંકી સાહેબ, જેમ આપણે વાત કરી કે સૂક્ષ્મ તત્વોની જે અગત્યતા છે અને એની ઉણપ કઈ રીતે આપણે જાણી શકીએ અને એને કેમ નિવારી શકાય, પણ હવે જ્યારે દર્શક મિત્રોમાંથી જે ખેડૂત મિત્રો છે એને આ સૂક્ષ્મ તત્વોનો ઉપયોગ કરવો હોય તો જે આ જે સૂક્ષ્મ તત્વો છે એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? એને છંટકાવમાં આપવાના હોય કે પછી ખાતરને ની જેમ નીચે એને મૂળમાં આપવાના હોય? છંટકાવ કરવાથી આપણે તાત્કાલિક અસર એની મેળવી શકીએ છીએ. એટલે આપણે પહેલાં જ્યારે સૂક્ષ્મ તત્વોની ઉણપ જ્યારે છોડ ઉપર દેખાય ત્યારે ખાસ કરીને છોડ ઉપર છંટકાવ કરવો એ વધારે જરૂરી છે. એ માટે ખૂબ જ ઓછા પ્રમાણની જરૂર રહે છે. થોડા જથ્થાને આપણે સારી રીતે આપી શકીએ છીએ. એ જ રીતે તાત્કાલિક એની અસર મળે છે અને નુકસાન થઈ શકે તેવી પરિસ્થિતિ બનતી નથી. એટલે કે આપણે જ્યારે કોઈ પણ સૂક્ષ્મ તત્વો છે એ છોડ ઉપર છાંટી દઈએ અને એની કોઈ વિપરીત અસર થશે એવું માનવાનું કોઈ કારણ નથી. આપણે જે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે ભલામણ કરેલો ડોઝ છે એની કરતાં સાંદ્રતા વધારે રાખવાની નથી. જો કોઈ શંકા હોય, દેશેત હોય, તો આ આપણે છંટકાવ કરીને તાત્કાલિક છોડની ઉણપને ઓછી કરીએ છીએ. ફળઝાડ પાક માટે આ તત્વ છે એ ખૂબ જ ઉપયોગી બને છે. આ પદ્ધતિ જે છાંટવાની પદ્ધતિ છે એ ખૂબ જ ઉપયોગી બને છે. અચ્છા, હવે જે આપણે છંટકાવ કરીએ છીએ, ખેડૂત મિત્રો જ્યારે એને છંટકાવ કરતા હોય સૂક્ષ્મ તત્વોનો, ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? હા, ખાસ તો એ કે ભલામણ કરતાં વધારે સાંદ્રતા આપણે રાખવી જોઈએ નહીં. બીજું એ છે કે આપણું જે પાણી છે એ 400 લિટર પ્રતિ હેક્ટર જવું જોઈએ, તો જ તે આપણે આખા છોડને પલાળી શકાય અને સૂક્ષ્મ તત્વોની ઉણપને નિવારી શકાય. એ જ રીતે કેવો પંપ છે એના પ્રકાર પ્રમાણે આપણે સૂક્ષ્મ તત્વોની સાંદ્રતા નક્કી કરવી જોઈએ. પછી સવારના 9 પહેલાં અને સાંજના 5 પછી જો છંટકાવ કરીએ તો એ વખતે ખૂબ ગરમી કે પવન ના હોય તો એ વખતે આપણે આ સૂક્ષ્મ તત્વો આપણે સારી રીતે આપી શકાય. જી, એ જ રીતે બરાબર ભેળવીને આપવું જોઈએ. દ્રાવણનું યુરિયા અથવા તો ચૂનાનું દ્રાવણ નાખીને સૂક્ષ્મ તત્વો છે એની તીવ્રતા છે અથવા તો એનું જે પીએચ આંક છે એને આપણે 7ની આસપાસ, એટલે સ્થિરીકરણ કરવું એ જરૂરી છે, એ માટે પણ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. વરસાદના દિવસોની અંદર જો વધારે વરસાદ હોય અને ધોવાઈ જવાની આપણે બીક લાગતી હોય તો એવા સમયે આપણે આ તત્વો આપવાના જોઈએ. અને છેલ્લે કહું તો આ જે પોષક તત્વો છે એની અસરકારકતા વધે એ માટે થઈને એની અંદર ચીકણા પદાર્થો, સ્નિગ્ધ પદાર્થો નાખવા જોઈએ. પછી જે પોષક તત્વોનું તમે ઉપયોગ કરવાના હો એ ક્યાંનું છે, કઈ કંપનીનું છે, બંધારણ એનું કેવું છે, કઈ રીતે છાંટવાની ભલામણ કરી છે એ બરાબર જાણવું જોઈએ. અને છેલ્લે આપણે પંપને બરાબર સાફ કરવો જોઈએ, કારણ કે એ છાંટ્યા પછી બીજી કોઈ અસર રહેવાના જોઈએ. બરાબર. હવે સાહેબ, આજે છંટકાવ વિશે તો આપ સૂક્ષ્મ તત્વોના છંટકાવ વિશે ખૂબ સરસ માહિતી આપી, પણ હવે એ સાથે જો જ્યારે જમીનમાં આપવાના હોય, જે સૂક્ષ્મ તત્વોને જમીનમાં એને એપ્લાય કરવાના થાય તો એ કઈ રીતે કરી શકાય? હા, જમીનમાં જ્યારે આપણે સૂક્ષ્મ તત્વો આપવાની જરૂર પડે ત્યારે પહેલાં એ વિચાર લેવું જોઈએ કે આપણી જમીનમાં પોષક તત્વો શા માટે ઓછા થયા છે. આપણે જમીનની અંદર જે ચોમાસું પાકો લેતા હતા અને એક જ પાક લેતા હતા ત્યારે સૂક્ષ્મ તત્વોની આ જરૂર નહોતી, પરંતુ એક કરતાં વધારે પાક લેતા હતા, એટલે કે શિયાળો અને ઉનાળામાં પાકમાં આપણે લેવાનું શરૂ કર્યું ત્યારથી આ જમીનની અંદર પોષક તત્વો ઘટવાનું પ્રમાણ વધારે થયું. એ જ રીતે રાસાયણિક ખાતરો આવ્યા અને એને કારણે આપણે વધારે ઉત્પાદન લેતા થયા, એને કારણે પણ આ પોષક તત્વો છે વધારે ઘટવાનું શરૂ થયું. સૂક્ષ્મ તત્વો ધરાવતી દવાઓ જે હતી એ આપણે બંધ કરી એને કારણે પણ થયું. અને છેલ્લે કહું તો આવા પોષક તત્વો છે એની અંદર આપણે દેશી ખાતરો અથવા તો ખોળ અને કમ્પોસ્ટ નાખતા હતા એવા ખાતરો બંધ થયા, એને કારણે આ પોષક તત્વો નાખવાની જરૂરિયાત પેદા થઈ છે. હવે આ પોષક તત્વોને આપણે પૂર્તતા કરવા માટે જમીનની અંદર રાસાયણિક રૂપમાં જે ખાતરો મળે છે એ નાખવાની જરૂરિયાત પેદા થશે. અચ્છા, હવે સોલંકી સાહેબ,
આ જે આપણે વાત કરી સૂક્ષ્મ તત્વો વિશે, તો દર્શક મિત્રોને જાણવું ખાસ ગમશે કે સૌરાષ્ટ્ર વિસ્તાર જે આપણો છે, તો આપણા જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે સૂક્ષ્મ તત્વોની લભ્યતા છે એ કેટલા પ્રમાણમાં છે? કારણ કે આપ કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગમાં તમે જોડાયેલા છો ત્યારે તમારી પાસે બધા એના પ્રમાણના આંકડાઓ બધા હશે. તો જે એક સૌરાષ્ટ્રની જમીનમાં સૂક્ષ્મ તત્વોની લભ્યતા છે એના એના જે ટકાવારી છે એના વિશે માહિતી આપો. હા, તો ખાસ કરીને પહેલાં તો આપણે જે જમીનમાં જે તત્વો આપવાના છે એ કેટલા પ્રમાણમાં અને કઈ રીતે આપવા એ વિશે થોડીક માહિતી આપી દઉં. લોહ તત્વ છે એ જમીનમાં દર 3 વર્ષે 50 કિલોગ્રામ ઝીંક સલ્ફેટના રૂપમાં આપવાનું છે. જસત તત્વ છે એ 25 થી 50 કિલોગ્રામ પ્રતિ 3 વર્ષે જી આપવાનું છે. તાંબુ છે એ 5 થી 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે દર વર્ષે જી બરાબર. મેંગેનીઝ સલ્ફેટ છે એ પણ પ્રતિ હેક્ટરે 10 કિલોગ્રામ. સાહેબ આપને અટકાવી છે, દર્શક મિત્ર આપણી સાથે છે. હેલો કૃષિ દર્શન. હેલો, હું બિપિનભાઈ યશુભાઈ વાળા બોલું છું. હા બિપિનભાઈ, ગુલાબની ખેતી અથવા તો આંબાની ખેતીમાં ખાસ કહેવાનું એ છે કે આપણી જમીનની અંદર જો ક્ષારનું પ્રમાણ વધારે હોય તો આ પાક છે એ એકદમ સેન્સિટિવ છે અથવા તો એ ક્ષાર સહન કરી શકતો નથી. એટલે કે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય, એનો ઈસી વધારે હોય, તો એ પહેલાં ખાસ ધ્યાન રાખીને એની ચકાસણી કરાવી લો જમીનની. જો ક્ષારનું પ્રમાણ વધારે હશે તો એ જમીનમાં ગુલાબ અથવા તો આંબો થઈ શકતો નથી. એટલા માટે ખાસ કરીને ગુલાબ કે આંબો જો કરવો હોય તો એ જમીનમાં ક્ષારનું પ્રમાણ અથવા તો પાણીનું ક્ષારનું પ્રમાણ હોવું ના જોઈએ, એ ખાસ જોવાનું રહે છે. હા, આપણે વાત કરતા હતા સૂક્ષ્મ તત્વોની. તાંબુ છે એ 5 થી 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપવું જોઈએ. મેંગેનીઝ તત્વ છે એ પણ 5 થી 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે દર વર્ષે આપવું જોઈએ. બોરોન છે એ 5 થી 10 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે. અને છેલ્લે મોલીબ્ડેનમ છે એ ફક્ત 2 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપવાથી આપણા જમીનની અંદર જે પોષક તત્વો ઘટે છે એનું આપણે નિવારણ કરી શકીએ છીએ. અત્યારે જે મુખ્ય પાકો છે મગફળી, કપાસ અને કઠોળ પાકો જે અત્યારે વાવેલા હોય એમાં ફૂલ અને જો વૃદ્ધિ સમયે આંતરખેડ કરવી અને નિંદામણ નિયંત્રણ કરવા માટેની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ જો જુવાર અને મકાઈ જે ઘાસચારા માટે વાવી હોય એના વૃદ્ધિની અવસ્થાએ સાંઠાની માખી જો હોય તો એના નિયંત્રણ માટે ડાયમિથિયોટ 10 મિલી અથવા સાયપરમેથ્રિન 5 મિલીનો છંટકાવ વરાપ હોય ત્યારે કરવો. આપ જે આજે સૂક્ષ્મ તત્વોની અગત્યતા વિશે માહિતી મેળવી અને માહિતી આપણે આપવા બદલ આપણે સોલંકી સાહેબનો આભાર માનીએ. નમસ્તે સોલંકી સાહેબ. નમસ્તે. નમસ્તે દર્શક મિત્રો.